Hello Mitro, welcome back to one and only 100% Success YouTube channel, friends. આપણે ડેઈલી પચાસ પ્રશ્નોનો એક વિડીયો મૂકીએ છીએ જે પંદરથી વીસ મિનિટનો હોય અને જેમાં તમારું જનરલ નોલેજ આવનારી ગમે તે એક્ઝામ હોય એમાં તમારું જનરલ નોલેજ કેટલું મજબૂત છે અને કેટલું મજબૂત બનાવવાની જરૂર છે એ માટે આ પચાસ પ્રશ્નોનો ડેઈલી વિડીયો મૂકીએ છીએ તો આ વિડીયોની એક લાંબી સિરીઝ બની ગઈ છે જે સિરીઝ તમને ઉપર આઈ બટનમાં ક્યાં આઈ બટનમાં જોવા મળશે ચાલો શરૂઆત કરીએ આપણે આ વિડીયો લેક્ચરની અને એ પહેલા અમે યુટ્યુબની સાથે સાથે ફેસબુક ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ શેર ચેટ આવા તમામ સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર એક્ટિવ છીએ તો આ તમામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પહેલો જ પ્રશ્ન આપણે સમક્ષ આવી ગયો છે કે દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા

વિનય સાથે કાનૂનનો ભંગ આ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો એને એનું ક્યાંથી કર્યું કર્યું હતું હતું તો દાંડી દાંડી યાત્રાથી ગાંધીજીએ આગળ વધીએ ત્રીજો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બન્યા હતા બન્યા રહ્યા હતા

સત્યાગ્રહ માનવામાં આવે છે તો ખેડા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે અને આ ધોરણ આઠની ટેક્સ બુક કે છે હું નથી કહેતો એટલે યાદ તો રાખતા જજો આગળ વધીએ પાંચમો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી તો ઇન્દુલાલભાઈ યાજ્ઞિક દ્વારા કોના દ્વારા ઇન્દુલાલભાઈ યાજ્ઞિક દ્વારા મહાગુજરાત મહાગુજરાત આંદોલનની આગેવાની લેવામાં આવી હતી ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આવી ગયો છે રોલેક એક્ટ કાયદાની અમલદારી દરમિયાન કોના મત મુજબ નો દલીલ નો અપીલ અને નો વકીલનો અધિકાર લેવામાં આવ્યો હતો તો આવું કોણ માનતા હતા મોતીલાલ નહેરુ માનતા હતા કોણ માનતા હતા મોતીલાલ નહેરુ માનતા હતા અને આ મોતીલાલ નહેરુ કોણ તો તમને ખબર પડી ગઈ હશે તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે નો અપીલ નો દલીલ અને નો વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો હતો કયા એક્ટ દ્વારા તો રોલેક્ટ એક્ટ દ્વારા જેને કાળો કાયદો પણ કહેવામાં આવે છે સાતમો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું હતું તો શ્રીમતી સરોજીની નાયડુ દ્વારા આ ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ લેવામાં આવ્યું હતું અને આ ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ આ બેન દ્વારા કેમ લેવામાં આવ્યું હતું એની પાછળ પણ એક મોટી વાત છુપાયેલી છે તો એ વાત ટૂંકમાં તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને

ત્યારબાદ ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે સરખાવી હતી તો સુભાષચંદ્ર બોઝ દ્વારા નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખામણી કરવામાં આવી હતી કોની દાંડી યાત્રાની ગાંધીજીની જે દાંડી યાત્રા નીકળી હતી એને નેપોલિયનની પેરિસ માર્ચ આવી સરખામણી સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી મહાભિનિશ પ્રમાણ સાથે સરખાવનાર કોણ હતા તો એ પણ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે અને મિત્રો હું તમને કમેન્ટ કરવાનું એટલા માટે કહું છું તો તમે કમેન્ટ કરશો તો તમને માહિતી રહેશે અને તમે જાગૃત થો એટલા માટે હું તમને કમેન્ટ કરવાનું વારંવાર મારા વિડીયોમાં કહેતો હોઉં છું ચાણક્ય ચાણક્યનું સાચું નામ શું છે તો વિષ્ણુગુપ્ત શું છે ચાણક્યનું સાચું નામ વિષ્ણુગુપ્ત હવે આ ચાણક્ય કોણ તો આ એ જ ચાણક્ય જેણે અર્થશાસ્ત્રની રચના કરી એનું એક બીજું પણ નામ છે કૌટિલ્ય શું બીજું નામ છે કૌટિલ્ય તો એ પણ યાદ રાખજો ત્યારબાદ વિવેકાનંદ સ્વામી વિવેકાનંદજીનું સાચું નામ શું છે નરેન્દ્ર દત્ત શું છે નરેન્દ્ર દત્ત બિરબલ આપણે જેને બિરબલ કહીએ છીએ એ બિરબલનું સાચું નામ શું છે મહેશદાસ શું છે એનું સાચું નામ મહેશદાસ છે ત્યારબાદ ભ્રીષ્મપિતા મહાભારતના મહાભારતના નાયક કહી શકાય એવા ભીષ્મ પિતામહા એનું સાચું નામ શું છે તો દેવવ્રત શું છે દેવવ્રત એ ભીષ્મ પિતામહનું સાચું નામ છે અને એને આપણે ભીષ્મ પિતામહ અથવા તો ભીષ્મ તરીકે ઓળખીએ છીએ એની ભીષ્મ પ્રતિજ્ઞાને પણ યાદ રાખીએ છીએ તમે કારણ કે આવું પણ ક્યારેક ઇતિહાસનો સવાલ પૂછાઈ શકે ત્યારબાદ બાળ ગંગાધલ તિલક એનું સાચું નામ શું છે તો કેશવ ગંગાધર તિલક એ બાળ તિલકંગાધર તિલકનું સાચું નામ છે લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈ રાણી વિશે આપણે બહુ વાત સાંભળી છે છે પરંતુ એનું સાચું નામ શું તો મણિકર્ણિકા શું છે મણિકર્ણિકા અથવા તો મનુબાઈ શું છે મનુબાઈ અને આના વિશે એક સારું મૂવી પણ છે તમે જો મૂવી જોવા ઈચ્છતા હો તો એ પણ જોઈ લેજો હા એમાં બાકી તમે જે ઈચ્છતા હો બાકી સારું છે એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું તમને એનો ઇતિહાસ જાણવા મળશે એટલા માટે અને એ ઇતિહાસ આપણને પાછો પૂછાય પણ છે એટલે આપણે તો જાણવું જોઈએ સોળમો પ્રશ્ન તાનસેન તો તાનસેનનું સાચું નામ શું હતું રામ તનુ પાંડે શું હતું સાચું નામ રામ તનુ પાંડે દર દયાનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીજીનું સાચું નામ શું હતું તો મૂળશંકર શું હતું મૂળશંકર હતું ત્યારબાદ એશિયાટિક સોસાયટીની સ્થાપના સત્તરસો ને માં થઈ કોના દ્વારા થઈ તો વિલિયમ જોન્સ વિલિયમ જોન્સ દ્વારા એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ સત્તરસો ને ચોર્યાસી માં ત્યારબાદ આત્મીય સભા આત્મીય સભા અઢારસો ને પંદરમાં જેની સ્થાપના થઈ કોના દ્વારા થઈ તો રાજા રામ મોહન રાય દ્વારા આત્મીય સભાની સ્થાપના થઈ હતી ત્યારબાદ વિશ્વ આવી ગયું છે બ્રહ્મો સમાજ

આ તત્વબોધિની સભાની સ્થાપના થઈ હતી ત્યારબાદ સાયન્ટિફિક સોસાયટી એની સ્થાપના અઢારસો ને ચોસઠમાં કોના દ્વારા તો સર સૈયદ અહમદ ખાન દ્વારા આ સાયન્ટિફિક સોસાયટીની સ્થાપના થઈ હતી ત્યારબાદ સત્યશોધક સમાજ સત્ય શોધક સમાજ તો એની સ્થાપના ક્યારે થઈ અઢારસો ને તોતેરમાં કોના દ્વારા થઈ જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલે દ્વારા સત્ય શોધક સમાજની સ્થાપના થઈ અને મિત્રો જે કેમાંથી આવા જ પ્રશ્નો પૂછાય છે કોઈ સંસ્થાઓ એની સ્થાપના કોના દ્વારા થઈ કયા વર્ષમાં થઈ તો આવું તમારું પરફેક્ટ અને ક્લિયર કટ હોવું જોઈએ જેથી કરીને તમે કન્ફ્યુઝ ક્યારેય ન થાવ એટલા માટે હું આવા વિડીયો બનાવું છું તો આ વિડીયો તમને કેવો લાગે છે તમે એના વિશે પણ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો ચોવીસમો પ્રશ્ન થિયોસોફિકલ સોસાયટી એની સ્થાપના 1875 માં પંચોતેરમાં થઈ હતી કર્નલ અલ્કહાર કર્નલ અલ્કહાર દ્વારા થઈ હતી અને આની સાથે એક મહિલા હતા અને એ મહિલા કોણ તમારે ડીપમાં તૈયારી કરતા હોવ ને તો તમને યાદ હશે અને એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે ત્યારબાદ પચીસમો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ મિશન એની સ્થાપના ક્યારે થઈ તો અઢારસો ને સત્તાણુંમાં માં કોના દ્વારા થઈ સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્વામી વિવેકાનંદજી દ્વારા આ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ એમના ગુરુના માનમાં એમના ગુરુની યાદમાં આ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી અઢારસો ને સત્તાણુંમાં ત્યારબાદ અભિનવ ભારત સંસ્થા અભિનવ ભારત સંસ્થા ઓગણીસો ને ચાર માં સ્થપાણી હતી કોના દ્વારા વિનાયક દામોદર સાવરકર કોના દ્વારા વિનાયક દામોદર સાવરકર દ્વારા આ અભિનવ અભિનવ ભારત સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારબાદ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો પાંચ ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા કોના દ્વારા ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા ત્યારબાદ મુસ્લિમ લીગની સ્થાપના ઓગણીસોને છમાં આગા ખાન અને સલીમ અલી આગા ખાન એક વ્યક્તિ હતા અને સલીમ અલી આ બંનેના સંયુક્ત પ્રયાસોથી મુસ્લિમ લીગની સ્થાપના થઈ ને છમાં વિશ્વ ભારતી સંસ્થાની સ્થાપના તો ઓગણીસોને બારમાં થઈ રવિન્દ્રનાથ ઠાકોર દ્વારા રવિન્દ્રનાથ ટાગોર લઈ લો કે રવિન્દ્રનાથ ઠાકોર લઈ લો તો આ વિશ્વ ભારતી સંસ્થાના સ્થાપક ઓગણીસો હિન્દુ મહાસભા તો મદન મોહન માલવિયા દ્વારા આ હિન્દુ મહાસભાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આગળ વધીએ તો એકત્રીસ મો પ્રશ્ન આપણે સમક્ષ આવી ગયો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો આના સ્થાપક કોણ હતા ઓગણીસો ને પચીસમાં આની સ્થાપના થઈ હતી ડોક્ટર હેડગર કોણ હતા ડૉક્ટર હેડગાવર એ સેના મતલબ કે ડે હેડવાગર એ રાષ્ટ્રીય સ્વયંસેવક આર એસએસના સ્થાપક હતા ત્યારબાદ ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા કોના દ્વારા સુભાષચંદ્ર બોઝ દ્વારા નાઇન્ટીન થર્ટી નાઇનના સમયમાં આ ફોરવર્ડ બ્લોક સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારબાદ આઝાદ હિન્દ ફોઝની સ્થાપના ઓગણીસો ને બેતાલીસમાં રાસ બિહારી ઘોષ દ્વારા થઈ હતી હા પછી એનું સુકાની પદ સુભાષચંદ્ર બોઝે લીધું હતું પરંતુ સ્થાપક યાદ રાખજો રાસ બિહારી બોઝ હતા રાસ બિહારી ઘોષ હતા તો આ રાસ બિહારી ઘોષ એ ક્યાં હતા મતલબ કે આ આઝાદ આઝાદ હિન્દ ફોઝ ક્યાં સ્થપાઈ એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ગાંધીજીના ઉપનામ તો આમ તો ગાંધીજીના ઉપનામ કેટલાય છે પરંતુ આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ બાપુ તરીકે ઓળખીએ સાબરમતીના સંત તરીકે ઓળખીએ તો આ એના એટલા ઉપનામો છે એ સિવાય પણ એના ઘણા ઉપનામો છે વલ્લભભાઈ પટેલને મળેલા ઉપનામ તો ભારતનો ભારતનો બિસ્માર્ક ભારતનો બિસ્માર્ક લોખંડી પુરુષ સરદાર તો આવા ઉપનામ સરદાર વલ્લભભાઈ પટેલના છે ત્યારબાદ રવિશંકર રાવળ રવિશંકર રાવળનું ઉપનામ શું છે તો કલાગુરુ કલાગુરુ તરીકે રવિશંકર રાવળ આવે કલાનો પર્યાય આવે તો કનુ દેસાઈ આવે જેની વાત આપણે શરૂઆતમાં જ કરી હતી દેશબંધુ દેશબંધુ તરીકે કોણ ઓળખાય ચિત્રંજનદાસ દાસ કોણ ઓળખાય ચિત્રંજન દાસ તો એવું ને એવું આવે દીનબંધુ તો દીનબંધુ તરીકે કોણ ઓળખાય એન્ડુઝ સી એફ એ દિનબંધુ નામે ઓળખાય છે ચંદુલાલભાઈ દેસાઈ એ છોટે છોટે સરદાર સરદાર એવું ઉપનામ ધરાવે છે ચંદુલાલભાઈ દેસાઈ સરોજીની નાયડુ તો સરોજીની નાયડુ ભારતની બુલબુલ ભારતની બુલબુલ નું એક ઉપનામ ધરાવે છે ત્યારબાદ આગળ વધીએ અને બીજા પ્રશ્નોને પણ જોઈ લઈએ જનતાના ચાચા અમીર નગરીના ગરીબ ફકીર તરીકે કોણ ઓળખાય છે તો ઇન્દુલાલભાઈ યાજ્ઞિક એ જનતાના ચાચા પછી અમીર નગરીના ગરીબ ફકીર તરીકે ઓળખાય છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન રાજગોપાલાચારી તો એને રાજાજી રાજાજી આવવું ઉપનામ મળેલું છે ત્યારબાદ ટીસી થોમસ

કળિયુગના ઋષિ બોરિંગવાળા મહારાજ બોરિંગવાળા મહારાજ તો આ રવિશંકર વ્યાસ રવિશંકર મહાશંકર વ્યાસના આ શું છે ઉપનામો છે ભગતસિંહ તો એનું ઉપનામ છે શહીદે આઝમ શું ઉપનામ છે એનું શહીદે આઝમ ત્યારબાદ મહામના તો મહામના કોનું ઉપનામ છે મદન મોહન માલવિયા મદન મોહન માલવિયાનું ઉપનામ છે મહામના ત્યારબાદ સમુદ્રગુપ્ત તો એનું એક ઉપનામ છે ભારતનો નેપોલિયન ભારતનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ટીસીએમ તલાટી મંત્રીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આ તો એ કોણ છે સમુદ્રગુપ્ત છે જે ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે ત્યારબાદ અમીર ખુસરો તો અમીર ખુસરો તોતા એ હિન અથવા તો તૂતી એ ઉપનામ ઉપનામથી ઓળખાય છે કારણ કે એ હિન્દનું સૌથી વધારે સૌથી વધારે ભાષણ કરતા મતલબ કે સારા સારા વાક્યો બોલતા એટલે એને એ હિંદ અથવા તોતા એ હિંદ તરીકે ઓળખવામાં આવે છે નાગાર્જુન તો એને ભારતનો આઈન્સ્ટાઈન ભારતનો આઈન્સ્ટાઈન આવું એક બિરુદ મળેલું છે ઉપનામ મળેલું છે કુમારપાળ તો કુમારપાળને ગુજરાતનો અશોક કારણ કે અશોક સાથે જે જે ઘટના ઘટી એવી તમામ ઘટના કોની સાથે ઘટી કુમારપાળ સાથે ઘટી એટલે કુમારપાળને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતો પચાસ પ્રશ્નોનો એક નાનો એવો વિડીયો વિડીયો ગમો હોય લાઈક શેર કમેન્ટ કરવાનું ન ચૂકતા અને તમને કેવા વિડીયો જોઈએ છે એ પણ તમે મને કહી શકો છો અને હા મિત્રો તમે ચિંતા ન કરા એક્ઝામ લેવાશે એક્ઝામ એક સાથે આવશે પછી તમને ટાઈમ નહીં મળે એટલે અત્યારે મહેનત કરી લો અત્યારે સમય છે તો એનો સદ ઉપયોગ કરી લો અને એટલા માટે જ અમારી ચેનલ છે તો આ સાથે રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ